સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર ગ્રામ તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત માનવામાં આવે છે ગામમાં કુલ મતદાર છે ગ્રામ પંચાયતની ચૂંટણી ગત ડિસેમ્બરના રોજ યોજાઈ હતી જેમાં સ હજાર પાંચસો ચોતેર મતદારોએ મતદાન કર્યું હતું વિરપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચાર પંખીઓ જામ્યો હતો જેમાં વીરપુર ગામના કુલ ચૌદ વોર્ડમાંથી છપ્પન જેટલા ઉમેદવારોએ સભ્યપદ માટે તેમજ સરપંચ પદ માટે ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં એકવીસ ડિસેમ્બરના રોજ વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના રમેશભાઈ સરવૈયા સાતસો તેર મતે વિજેતા જાહેર થયા હતા સાથે સાથે તેમના પત્ની મંજુલાબેન સરવૈયા પણ સભ્યપદેથી એકસો પિસ્તાલીસ મતે વિજેતા જાહેર થયા જેમને લઈને આજે જેતપુર તાલુકા મામલતદાર બી ખાનપરાની ઉપસ્થિતિમાં વિધિવત રીતે વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ પદ તરીકેનો ચાર્જ રમેશભાઈ સરવૈયાએ સંભાળ્યો હતો જ્યારે તેમના પત્ની મંજુલાબેન સરવૈયા બિનહરીફ ઉપસરપંચ તરીકે વિજેતા જાહેર થયા હતા ત્યારે આઝાદી પછી જ્યારથી વીરપુર ગ્રામ પંચાયતની સ્થાપના કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં પ્રથમવાર પતિ સરપંચ અને પત્ની ઉપસરપંચ એમ બંને પતિ પદને રેકોર્ડ કર્યો હતો વીરપુર એક જગવિખ્યાત યાત્રાધામ હોય તેમજ વીરપુર ગ્રામ પંચાયત જેતપુર તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત હોય ત્યારે પતિ સરપંચ અને પત્ની ઉપસરપંચ બનતા વીરપુર ગામના રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે નવનિયુક્ત સરપંચ રમેશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે પતિ પત્ની બંને સાથે મળીને વીરપુર ગામની જનતાને જે જવાબદારી સોંપી છે ત્યારે પૂજ્ય જલારામ બાપાના યાત્રાધામ વીરપુરના વિકાસના કાર્યોને હંમેશા આગળ વધારતા રહીશું આશિષ પાટડિયા પાટડીયા જીતપુર તલાટી કમ મંત્રી વિક ગ્રામ પંચાયત ધર્મેશ ચાવડા આજરોજ ઉપસરપંચની નિમણૂક માટેની બેઠક બોલાવવામાં આવેલ હતી એ અંતર્ગત મંજુલાબેન રમેશભાઈ સરવૈયાને બિનરીફ નિમણૂક કરવામાં આવેલ છે અને ચૂંટણી અંતર્ગત સરપંચ તરીકે રમેશભાઈ સરવૈયાની નિમણૂંક થયેલી હતી અને તેમના પત્નીની ઉપસરપંચ તરીકે આજરોજ બિનરીફ નિમણૂક કરવામાં આવેલ છે